અચાનક કારણ છે જ નહીં. આ ગયા વર્ષે અમારા પ્રેસિડેન્ટ શ્રી અમિત ભાઈ સાહેબ ગુજરાત કોલેજ જયારે ઓપનિંગ કર્યું એ વખતે ડિક્લેર કર્યું હતું કે અમે ઇન્ડિયાનું અદ્યતન સ્ટેડિયમ બનાવીશું, એના ભાગરૂપે અમે આ એક વર્ષથી તૈયારી કરતા હતા, હવે આ ચાલુ કર્યું છે કામ. એમની પણ ઈચ્છા એ જ હતી કે ગુજરાતમાં અદ્યતન સ્ટેડિયમ ઉભું થાય. એ જયારે મોદી સાહેબ અહીંયા પેલા પ્રેસિડેન્ટ હતા એ વખતે એમની બી ઈચ્છા હતી, પછી અમિતભાઈ પ્રેસિડેન્ટ થયા એમની પણ ઈચ્છા હતી. એટલે બંને લીડરોના એમના મંતવ્યો ધ્યાનમાં રાખીને અમે આ સ્ટેડિયમનું રિનોવેશન ચાલુ કર્યું છે. ના, એમણે કીધું અદ્યતન સ્ટેડિયમ જોઈએ, આપણે ગુજરાતનું સ્ટેડિયમ આખા વર્લ્ડમાં નામ થાય એવું સ્ટેડિયમ જોઈએ. ઘણી લાગણીઓ જોડાયેલી છે આપની વાત સાચી. અહીંયા આગળ કપિલ દેવે 432 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો, ગવાસ્કરે બી 10,000 રન અહીંયા પૂરા કર્યા હતા, સચિન તેંડુલકરને બી 200 રનની ટેસ્ટમાં અહીંયા સેન્ચુરી ડબલ સેન્ચુરી કરી હતી. બધી લાગણીઓ જોડાયેલી છે. અમે ઘણી મેચો અહીંયા રમાડેલી છે, આઈપીએલની મેચો, T20નો વર્લ્ડ કપની મેચો, બધી ઘણી મેચો રમાયેલી છે. પણ સુવિધા માટે જયારે વાત આવે છે ત્યારે આ સ્ટેડિયમ ઘણું જૂનું હતું અને એમાં સુવિધાઓ જે અત્યારે અદ્યતન ક્રિકેટમાં જે સુવિધા જોઈએ છે એ બરાબર નહોતી, એટલે અમારે પ્રેસિડેન્ટ સાહેબને વિચાર કરવો પડ્યો. એમાં તો એવું છે કે આઈપીએલની મેચો સ્ટેન્ડ સર્ટિફિકેટ માગે છે લોકો, સ્ટેડિયમનું સ્ટેન્ડ સર્ટિફિકેટ, એ લેવામાં તકલીફ, એ લેવામાં બી બહુ તકલીફ પડતી હતી. નવું સ્ટેડિયમ મેલબોર્ન જે સ્ટેડિયમ આપણે કદાચ જોયું હોય, મેં તો જોયું નથી હજુ લાઈવ એને પ્રત્યક્ષ રીતે, પણ મેલબોર્ન જે સ્ટેડિયમ છે એના કરતા અદ્યતન રીતે સ્ટેડિયમ થશે અહીંયા આગળ. એટલે પહેલાના ક્રિકેટમાં ખાલી ટીમ એવેન્જરો 12-14 જણા આવતા હતા, 15 જણા આવતા હતા. હવે જ્યારે આઈપીએલની મેચો અને ક્રિકેટની મેચો આવે ત્યારે 25 જણનો કાફલો આવે છે, એમાં એ લોકોના કોચિસ, સપોર્ટ સ્ટાફ, એટલે આ અમારો ડ્રેસિંગ રૂમ નાનો પડતો હતો, એટલે હવે અમારે જરા મોટો ડ્રેસિંગ રૂમ બનાવવો પડશે કે 25-30 જણ આરામથી બેસી શકે. આ બધી વસ્તુઓ અમે પેક કરીને સેફ મૂકી દઈશું અને બધી વસ્તુઓ નવા સ્ટેડિયમમાં આવી જશે.